સાબરકાંઠા જિલ્લામાં ધોરણ દસ અને બાર ની બોર્ડની એક પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ ઉતરવાણી ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવતા મૂલ્યાંકન કેન્દ્રોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ દસ અને બાર ની પરીક્ષા લેવામાં આવી છે પરંતુ કોરોના વાયરસ ની વિપત્તિ ગ્રસ્ત પરિસ્થિતિ ને સમગ્ર દેશ માં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાથી ઉત્તર વહી ચકાસણી નું કાર્ય સ્થગિત કરવામાં આવ્યું હતું ઉત્તરવહી વહી આ કાર્યક્રમ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ તારીખ સોળ એપ્રિલ થી શરૂ કરવામાં આવ્યું છે હાલ જિલ્લામાં છ જેટલા મૂલ્યાંકન કેન્દ્રમાં 642 છસો જેટલા શિક્ષકો દ્વારા ઉત્તરવહી ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ધોરણ 10 ના ચાર ધોરણ બાર સામાન્ય પ્રવાહના 1 એક અને વિજ્ઞાન પ્રવાહના 1 એક મૂલ્યાંકન કેન્દ્રોનો સમાવેશ થાય છે લોકડાઉનના નિયમનું પાલન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે શિક્ષકોને ને ટીમ ચકાસણીની કામગીરી બાર એક લાખ સાડત્રીસ હજાર છસો ઉત્તર વહી નું મૂલ્યાંકન કરવામાં આવશે એક ટીમ માં પાંચ શિક્ષકો નો સમાવેશ કરવામાં આવે છે તેમજ એક વર્ગખંડમાં બે ટીમ એટલે કે દસ શિક્ષકો સામાજિક અંતર રાખીને મૂલ્યાંકન કરશે શિક્ષણ અધિકારી શ્રી વ્યાસે જણાવ્યું હતું કે કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરેક શિક્ષકોના આરોગ્યની ચકાસણી કેન્દ્ર પર કરવામાં આવી છે મૂલ્યાંકન કેન્દ્રના દરેક વર્ગને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે શિક્ષકોને ટીમ વચ્ચે સેનિટાઇઝરની સુવિધા પણ આપવામાં આવી છે તેમજ ફરજિયાત માસ્ક પહેરવાની પણ સૂચના આપવામાં આવી છે શિક્ષકો ને અવાર માં મુશ્કેલ ન પડે તેનું ધ્યાન રાખવા આયોજન કરવામાં આવ્યું છે જેમ કે હિંમતનગર પ્રાંતિ તાલુકાના શિક્ષકો ને હિંમતનગર ના મૂલ્યાંકન કેન્દ્ર તેમજ ઈડર ખેડ બ્રહ્મા વિજયનગર અને પોશી ના રહેતા શિક્ષકો ને ઈડર ખાતે ના કેન્દ્ર પર જ ફરજ બજાવવાની રહેશે શિક્ષણ વિભાગ દ્વારા અન્ય જિલ્લામાં ઉત્તરવાહી વહી માં મુકાયેલા સ્થાનિક શિક્ષકો ને કોરોના ની પરિસ્થિતિ ચકાસણીમાં સમાવેશ કરવા ઓર્ડર કરવામાં આવ્યો દાહોદ માં એક ગાંધીનગર માં છોટાઉદેપુર માં એક તેમજ બનાસકાંઠાના બે શિક્ષકો તેમ દસ જેટલા શિક્ષકો અને અન્ય જિલ્લામાં કામગીરી ઓર્ડર હોવા છતાં જિલ્લામાં માં ઉત્તર વહી ચકાસવાની કામગીરીની વ્યવસ્થા કરાઈ છે હાલની પરિસ્થિતિમાં જિલ્લાની સરહદો સીલ કરવામાં આવી છે જેથી કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય અને કોઈ સંક્રમિત વ્યક્તિ અન્ય જિલ્લામાં કોરોનાનો ચેપ ના ફેલાવે ગુજરાત રાજ્યના દરેક બાળકની એડમિશન પ્રક્રિયા આગળ ધપે અને આગળનો અભ્યાસ સારી રીતે કરી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે રાજ્યનો શિક્ષણ વિભાગ સનિષ્ઠાથી કામ કરી રહ્યું છે તે માટે સચોટ કામગીરી કરવામાં આવી રહી છે